ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી જ ભરતી વિશે માહિતી મેળવીશું, જે છે નવોદય વિદ્યાલય સમિતિ ક્ષેત્રીય કાર્યાલય પુણે. નવોદય વિદ્યાલય સમિતિ પુણે રિજિયનમાં એક નવી જ ભરતી આવી છે મિત્રો, કે જેમાં ડાયરેક્ટ ભરતી છે, જેમાં કોઈ એક્ઝામ લેવાની નથી, પણ એક ઇન્ટરવ્યૂ લેવાનો આવી છે કે જેનાથી તમારી અપોઇન્ટમેન્ટ થઈ શકે. તો કોન્ટ્રાક્ટ અપોઇન્ટમેન્ટ છે ટીચરની, જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, કે જેમાં 27,000 થી 35,000 સુધીનો પગાર સ્કેલ છે, જે તમે જોઈ શકો છો કે જવાહર નવોદય વિદ્યાલયમાં એક ઓફિશિયલ જાહેરાત મુજબ ભરતી થઈ છે, આવવાની છે, જેમાં પીજી ટીચર, ટીજીટી, મિસ ટીચર એન્ડ FCSL એટલે કે ફેકલ્ટી કમ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનની ભરતી આવી છે, કે જેમાં તમે ઓરિજિનલ વેબસાઇટ www.nvsropune.gov.in ઉપર ભરતી આવેલી છે, જેમાંથી તમે ઓફિશિયલ સાઇટ ઉપરથી તમે ભરી શકો છો. હવે PGT જેમાં હિન્દીના 24, ઇંગ્લિશના 9, મેથેમેટિક્સના 8, બાયોલોજી 18, કેમિસ્ટ્રી 18, ફિઝિક્સના 23, કોમર્સના 1, ઇકોનોમિક્સ 4, જિયોગ્રાફી 12, હિસ્ટ્રી 10 અને PGT TGTના 1-1, એમ કહીને ટોટલ 128 જગ્યાઓ છે. અને TGTમાં હિન્દી 33, ઇંગ્લિશની 11, મેથેમેટિક્સની 36, સાયન્સની 17, સોશિયલ સાયન્સની 18, મરાઠીની 5, ગુજરાતીની 5, આર્ટની 14, મ્યુઝિકની 7, PET મેલની 16, PET ફિમેલની 6 અને લાઇબ્રેરીની 7, એમ થઈને ટોટલ 172 અને FCAની ટોટલ 70 જગ્યાઓ બહાર પડી છે. હવે મિત્રો, આની પગાર સ્કેલ કેટલો છે? તો જુઓ, આટલો પગાર તમને બીજે ક્યાંય નહીં મળે. તો જરૂરથી એકવાર જે કોઈ મિત્ર શિક્ષકની નોકરી કરવા માગતા હોય, તેઓ આ ફોર્મ જરૂરથી ભરી દેજો. ફોર PGT 27,500 પર મંથ, એટલે કે મહિનાનો 27,500 પગાર છે. એનું હાર્ડ સ્ટેશન છે કચ્છમાં, અને ટોટલ એમની પગાર થશે 32,500. TGTમાં 26,250 પગાર છે અને ટોટલ થશે 31,250, જે ગુજરાત ગવર્મેન્ટના ફિક્સ પેના જે પગાર મળે છે એટલો જ પગાર છે. અને FCSAમાં 26,250 પર મંથ, હાર્ડ સ્ટેશન ડિસ્ટ્રિક્ટ કચ્છમાં છે અને 31,250 છે. હવે મિત્રો, ક્લસ્ટર સેન્ટર, જે ક્લસ્ટર સેન્ટર કઈ કઈ જગ્યાએ છે? તો જામનગરમાં ધ પ્રિન્સિપલ જવાહર નવોદય વિદ્યાલયમાં, જેમાં આટલા ક્લસ્ટર આવેલા છે કેન્દ્રો, પાટણ એટલે કે ગુજરાતમાં જામનગર પાટણમાં આટલા છે. જે મિત્રોને કેન્દ્રો જોવા હોય, તેઓ સ્ક્રીનશોટ પાડીને કેન્દ્ર જોઈ શકે છે. ત્રીજું છે અમદાવાદ અમિતનગર, પછી વાપી, જે ગુજરાત તાપી છે, સોરી મિત્ર, જે ગુજરાતના કેન્દ્રો આવેલા છે. હવે ફોર્મ કેવી રીતે ભરવાનું? તો ફોર્મેટ ફોર એપ્લિકેશન ઓફલાઈન ફોર્મ છે, આવી રીતે તમારે તમારી ડિટેલ ફિલઅપ કરવાની છે. આ ફોર્મ તમને ઓરિજિનલ જવાહર નવોદયની વેબસાઇટમાં મળી રહેશે, જેમાં બધી જ ડિટેલ પૂર્ણ કર્યા પછી ફોર્મને સબમિટ કરવાનું રહેશે, જેથી તમારો પગાર કેવી રીતે સિલેક્શન થાય છે આ પરીક્ષાનું, તો ઇન્ટરવ્યૂ, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા જ આનું સિલેક્શન છે મિત્રો. આમાં કોઈ બીજી એક્ઝામ લેવાની નથી. તો આ પ્રકારની એક ડાયરેક્ટ ભરતી આવેલી છે જવાહર નવોદયમાં. તો જે કોઈ મિત્રોએ ફોર્મ ભરવું હોય તો તે ભરી શકે છે. હવે ક્વોલિફિકેશન શું છે મિત્ર? તો ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, DOEACC, એ લેવલનું છે. જે કોઈ મિત્ર ફેકલ્ટી કમ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનના કોન્ટ્રાક્ટ બેઝિસની જે પરીક્ષા છે, એમાં શું ક્વોલિફિકેશન છે? તો BCA ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોય ડિગ્રીમાં, BE/BTECH કરેલું હોય કોમ્પ્યુટર સાયન્સમાં, IT કરેલું હોય, તો તેવા લોકો આ ફોર્મ ભરી શકે છે મિત્ર. અને તેનો મંથલી પગાર છે 26,250, પણ તમને ટોટલ રિન્યુમરેશન પ્રાપ્ત થશે 31,250. તો જે કોઈ મિત્ર આ જોબ માટે કાર્યક્ષમ હોય, તે લોકો ફોર્મ ભરી શકે છે. જામનગર પાટણ, ગુજરાતમાં જામનગર પાટણ, અમિતનગર અને તાપીમાં જે ક્લસ્ટર ઓફિસ આવેલી છે, જ્યાં તમે ફોર્મ ભરી શકો છો. જે કોઈ મિત્ર આનો સ્ક્રીનશોટ લેવા માગતા હોય, તે સ્ક્રીનશોટ લઈ અને પોતાના કેન્દ્ર જોઈ શકે છે. જે કોઈ મિત્ર હવે PGT માટે શું ક્વોલિફિકેશન છે? તો PGT માટે MA, MSc, MCOM 50%
માર્ક્સ થી વધારે હોય અને બીએડ કરેલું હોય તેવો લોકો આ ફોર્મ ભરી શકે છે. હવે ટીજીટી માટે શું છે, તો બેચલર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ, એટલે કે બેચલર ડિગ્રી જે કોઈ મિત્રએ પ્રાપ્ત કરી હોય રિલેવન્ટ સબ્જેક્ટમાં, એટલે કે સાયન્સ હોય તો સાયન્સમાં, મેથ્સ હોય તો મેથ્સમાં, એવી રીતે, અને 50% થી વધારે ટકા હોય અને સાથે બીએડ કરેલું હોય, તો તેવા લોકો આ ફોર્મ ભરી શકે છે. તો જે કોઈ મિત્ર ક્વોલિફિકેશન એરિયામાં આવતા હોય તેઓ 100% ફોર્મ ભરે. જો ડાયરેક્ટ ભરતી છે, કોઈ એક્ઝામ નથી, જો ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા તો ડાયરેક્ટ તમને 31,000નો પગાર મળી જશે. આવી કોઈ ભરતી, ડાયરેક્ટ ભરતી આવતી નથી. તો તમને એક વિનંતી છે, જે કોઈ મિત્ર ક્વોલિફિકેશન ધરાવતા હોય તેઓ 100% જવાહર નવોદયની ઓરિજિનલ વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરીને સબમિટ કરી શકે છે. થેન્ક્સ એન્ડ ગુડ બાય.